નમસ્કાર મિત્રો, હું છું આજે ઊંઝા માર્કેટયાર્ડમાં. આજે છે પોષ વદ સાતમ, 25 જાન્યુઆરી 2022. છેલ્લા બે દિવસમાં ઊંઝામાં જીરાના ભાવમાં એક મણમાં 200 રૂપિયાનો વધારો નોંધાયો છે. અને એ વધારાનું જે મુખ્ય કારણ છે એ બગાડ છે, જે પાછલા થોડા દિવસો દરમિયાન ગુજરાત તેમજ રાજસ્થાનના મોટાભાગના જીરા પકવતા વિસ્તારોમાં વાતાવરણ પલટાયું. વાદળછાયું વાતાવરણ, માવઠું અને સતત ઝાકળ, આના કારણે જીરામાં કાળિયાનો ઉપદ્રવ વધ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં જીરાના પાકમાં કાળિયાના રોગનો ઉપદ્રવ વધ્યો હોવાના અહેવાલો છે. અને આ અહેવાલો બાદ આ સપ્તાહ જ્યારે શરૂ થયું ગઈકાલે સોમવારથી, ત્યારથી જીરામાં સતત તેજી સાથે વેપાર થઈ રહ્યો છે. અને અત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં દૈનિક 3000થી લઈને 5000 બોરી જીરાની જ નવી આવક થઈ છે. જોકે જે સ્ટોક છે વેપારીઓ પાસે એની વેચવાલી વધી છે, એટલે વેચવાલી ટોટલ 20000થી 25000 બોરીની દૈનિક થઈ રહી છે. અને જેવું મેં તમને પહેલાં જણાવ્યું એમ કે એક બે દિવસમાં મણે ₹200નો વધારો નોંધાયો છે, એટલે સરેરાશ 3300 રૂપિયાથી લઈ અને 3500 રૂપિયાની સપાટીએ જીરાનો ભાવ હાલ ચાલી રહ્યો છે. ખેડૂત મિત્રો, ઊંઝા માર્કેટયાર્ડમાં અત્યારે જેવું મેં પહેલાં કહ્યું એમ કે આવકો બહુ ઓછી છે, પણ વેપારીઓની વેચવાલી છે, એટલે 20થી 25000 બોરીની આવકો વેપાર થઈ રહ્યા છે. અને આવકો 5000 બોરીથી પણ ઓછી છે. અને મારી પાછળ જે તમને ઢગલો દેખાય છે એ વાંકાનેર પંથકનું જીરું છે. અને એનો આજનો જે ભાવ છે એ 3425 નોંધાયો છે. બે દિવસમાં 200 રૂપિયા વધ્યા છે. અને સરેરાશ 3300થી લઈ અને 3500ની વચ્ચે જીરાના ભાવ અત્યારે બોલાઈ રહ્યા છે. ખેડૂત મિત્રો, આ જે જીરું છે વાંકાનેરનું, આજે એનો ભાવ 3425 બોલાયો છે. એક તો જીરામાં બગાડના અહેવાલ છે, અને બીજું જે કારણ છે એ નિકાસ ની સંભાવનાઓ ખુલી છે. આથી નિકાસકારોની લેવાલી પણ વધી છે એવું ઊંઝાના વેપારીઓ કહી રહ્યા છે. અને આ બે પરિબળોના કારણે અત્યારે જીરામાં છેલ્લા એક આમ તો છેલ્લા બે દિવસમાં જ 200નો વધારો નોંધાયો છે, પણ આમ જો આપણે છેલ્લા 15 દિવસનો એનાલિસિસ કરીએ તો જે 3000ની સપાટીથી નીચે ભાવ હતા, 3000 સપાટીની આસપાસ ભાવ હતા, એ અત્યારે 3500ની સપાટીએ પહોંચી ગયા છે.